નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, પાવાગઢ તંત્ર પંચમહોત્સવ કોરોનાના 2 વર્ષ બાદ ઉજવાયો હતો. 25 થી 31 ડિસેમ્બર સુધી પંચમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પ્રથમ 2 દિવસ કાર્યક્રમમાં લોકોની સંખ્યા પાંખી રહેતા તંત્ર પાસ સિસ્ટમ રદ કરીને તમામ માટે સંગીત સંધ્યા કાર્યક્રમ માટે દરવાજા ખુલ્લા કરી દીધા હતા. તેમ છતાં કાર્યક્રમમાં ભીડનો અભાવ દેખાવા મળ્યો હતો. જ્યારે પંચમહોત્સવમાં ભારતભરમાં નામના મેળવનાર અને વડાપ્રધાને સન્માનિત કરેલ ભરતભાઈ બારૈયાને પંચમહોત્સવના કાર્યક્રમમાં ન બોલાતા ભરતભાઈ બારૈયાએ વિરોધ દર્શાવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે મિત્રો, પંચમહોત્સવમાં શુક્રવારની રાત્રે કિંજલ દવેના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમમાં સામાન્ય લોકો માટે ખુરશીની વ્યવસ્થા ઓછી હતી, જેથી ઊભા રહીને કાર્યક્રમ નિહાળવો પડ્યો હતો. સંગીત સંધ્યામાં બેઠક વ્યવસ્થા પર લોકો ખુરશી પર ઊભા રહીને નાચગાન કરતા બેકાબુ બનતા ખુરશીઓ ઉછળી હતી. કેટલાક યુવાનોએ ખુરશીઓનો કૂર્ચો બોલાવી દેતા આશરે 300 થી વધુ ખુરશીની તોડફોડ કરી હતી. સ્ટેજ પરથી શાંતિ રાખવાની અપીલ કરવા છતાં બેકાબુ બનેલા યુવાનોને કાર્યક્રમમાં અવ્યવસ્થા ફેલાતા અનેક ખુરશીઓને ઉછાળીને તોડી નાખી હતી. 2 વર્ષ બાદ યોજાયેલ પંચમહોત્સવ કાર્યક્રમમાં ઉત્સાહ વિનાનો રહ્યો હતો. તો મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવી અવનવી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે.